મહેસાણાના સાથલ ગામ નજીક ગત રાત્રે ઓએનજીસીની ગેસ લાઇનમાંથી લીકેજની ઘટના બની હતી. ગેસ લીકેજ થવાની ઘટનાથી ઓએનજીસીની સાથે આરોગ્ય તંત્ર પણ દોડતું થયું હતું. ગેસ લીકેજને કારણે આસપાસના 10થી વધુ ગામોને અસર થઈ છે, જેમાં કસલપુર ગામને સૌથી વધુ અસર થઈ છે, જેનાથી ગભરામણ, શ્વાસમાં બળતરા, આંખોમાં બળતરા સહિતની સમસ્યાઓ ગ્રામજનોમાં જોવા મળી રહી છે. હવાના પ્રેશર સાથે ગેસ લીકેજની ઘટનાથી ઓએનજીસી સિક્યોરિટીએ 3 કિલોમીટર વિસ્તારમાં પ્રવેશ બંધી કરી હતી અને હાલમાં હવાના પ્રેશર અને ગેસ લીકેજને કંટ્રોલમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહેસાણામાં ઓએનજીસીની બેદરકારીને કારણે લોકો હેરાન પરેશાન થવાના હવે કિસ્સાઓ જૂના થઈ ગયા છે, ત્યારે આજે કસલપુર ગામમાં ગેસ લીકેજ થવાને કારણે સમગ્ર ગામના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જો કે હજુ સુધી જિલ્લા વહીવટી તંત્ર આ સ્થળે નથી પહોંચ્યું, પરંતુ બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર આ સ્થળે પહોંચ્યા છે. આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ શું પરિસ્થિતિ છે, સાહેબ શું થયું છે અને હાલ કસલપુર ગામમાં જે રીતે ઓએનજીસી દ્વારા ગેસ લીકેજ થયો છે તો કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે? કસલપુરા અને સાંથલની વચ્ચે એક ઓએનજીસી નો વેલ પોઈન્ટ આવેલો છે. આ પોઈન્ટ ઉપર રાત્રે 12 વાગ્યાથી ગેસ અથવા તો એર લીકેજ જેવો ફ્લો ભયંકર બહાર આવી રહ્યો છે અને અત્યારે હાલ અમે ત્યાં સ્થળ મુલાકાત કરી તો આજુબાજુના 1.5 કિલોમીટરની અંતરમાં તો ઉભા પણ ના રહી શકાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કસલપુરા ગામની અંદર લગભગ 25 જેટલા પેશન્ટો ગળા દુખવાના અથવા ગેસ અંદર જવાના કારણે અત્યારે 15 જેટલા પેશન્ટો પણ આવી ગયા છે, એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો મારી તો સ્પષ્ટ માગણી કે જિલ્લા કલેક્ટરશ્રીએ સ્થળ મુલાકાત લેવી જોઈએ ને અને ઓએનજીસીના એમડીએ પણ તાત્કાલિક ધોરણે આ સ્થળ ઉપર આવી અને જે પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે પરિસ્થિતિને બંધ કરવા અથવા તો એને ડામવા માટે કોઈ પણ પગલાં લેવા પડે તો લેવા જોઈએ, કારણ કે હજી વધી રહ્યું છે, ઓછું નથી થતું. તો આ પરિસ્થિતિ ક્યાં જઈને ઉભી રહી છે કોઈને નથી ખબર. ઓએનજીસીના કારણે મહેસાણામાં પ્રજા વારંવાર પરેશાન થાય છે, આમ છતાં ઓએનજીસીનું જે તંત્ર છે બેદરકાર તંત્ર સુધરવાનું નામ નથી લેતું, શું કહેશો આ બાબતે? આપે વાત કરી એ પ્રમાણે વર્ષ 1.5 વર્ષ પહેલા પણ અહીંયા નજીકના સ્થળમાં ગમનપુરા મીઠાની વચ્ચે પણ એક આવો ફ્લો બહાર નીકળ્યો હતો ને એ વખતે પણ ભયંકર ફુવારા જેવા ટાઈપ ગેસ બહાર નીકળતો હતો. આજે ફરીથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને કસલપુરા ગામના લોકો તમે જોઈ રહ્યા છો કાલ રાતથી ઉજાગરા કરી રહ્યા છે, જાગી રહ્યા છે, ગળાની અંદર એમને બળતરા થઈ રહી છે. અહીંયા મેડિકલની ટીમ તો કામ કરી રહી છે પણ ઓએનજીસીએ એની ટીમ અહીંયા તાત્કાલિક ધોરણે ઉતારી દેવી જોઈએ અને આજુબાજુના વિસ્તારના બ્લોક કરી અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એને તાત્કાલિક ધોરણે કઈ રીતે કંટ્રોલ કરવો એ કંટ્રોલ કરવા માટે એમને ઓએનજીસીના એમડીએ તાત્કાલિક જાહેરનામું કલેક્ટરે બહાર પાડવું જોઈએ અને મેડિકલ ઇમરજન્સી જાહેર કરીને આને તાત્કાલિક ધોરણે કાબુ કરવાના પ્રયત્ન કરવા જોઈએ. ગેસ લીકેજની પરિસ્થિતિ એટલી વિકટ છે કે 2 કિલોમીટરના એરિયામાં લોકો જઈ પણ નથી શકતા, અવાજ પણ તીવ્ર આવી રહ્યો છે. ગામમાં 20-25 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી છે, તેમને સારવાર માટે ખસેડવા પડ્યા છે. આમ છતાં નથી ઓએનજીસીના અધિકારીઓ આ જગ્યાએ ફરક્યા કે નથી જિલ્લા વહીવટી તંત્ર આ સ્થળે આવ્યું. કમલેશ રાવલ, VTV, કસલપુર ગામ.